પણ સર હું ગ્રુપમાં નથી. આ તમને એડ કરી દેશું ગ્રુપમાં, હે ને? ઓમ અજ્ઞાનં તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિતં યેન ભૂતલે સ્વયં રૂપં કદામયં દદાતિ સ્વપદાંતિકં. વંદેહં શ્રી ગુરુ શ્રી ઉત્પદકમલં શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગરજાતં સગણ રઘુથાન રઘુનાથાન્વિતં તમ સજીવં સાદ્વૈતં સાવધૂતં પરિજન સહિતં કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલા પ્રભુપાદ કી જય. ભગવદ્ ગીતા કી જય. સદગુરુ દેવ કી જય. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. બધા એક સાથે આપણે બધા મળીને એક વાર બોલીએ જોરથી હરે કૃષ્ણ મહામંત્ર. ચલો બધા એડમિટ કરીને બોલીએ. હરે રામ હરે રામ હરે કૃષ્ણ. આપણે કોઈ પણ સારું કામ કરીએ ને ત્યારે આપણે મંગલાચર. હરે કૃષ્ણ બધાને. હરે કૃષ્ણ. યસ. સો આપણે જયારે ભગવાનને યાદ કરીએ ને આપણા ગુરુઓને પણ યાદ કરીએ. શું કામ ખબર છે? આપણે આપણા જીવનમાં ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય ને તો આપણા ગુરુઓની ભગવાનની બધાની કૃપા આપણા ઉપર હોવી ખૂબ જરૂરી છે. એટલે આપણે કોઈ પણ સારું કામ કરીએ ને ત્યારે આપણે એમને યાદ કરીએ. તો વિથ ધીસ વી વિલ સ્ટાર્ટ ચેપ્ટર 5. આજે થોડું ડિસિપ્લિન વધારે રાખજો. આજે દેવલ માતાજી નથી, મેશ્વા માતાજી પણ નથી, હે ને? તો પેલું મ્યુટ અનમ્યુટ વાળું અને સ્લાઇડ શેરિંગ બે હું કરું છું. તો વચ્ચે વચ્ચે જયારે હું કહું ને ત્યારે જ હેન્ડ રેઝ કરીને આપણે બોલશું. ઓકે? સો બધું બરાબર એકદમ મેન્ટેન થાય. યસ. ઘણા બધા લોકો નવા આવી ગયા છે આપણી સાથે. યસ. સ્નેહ રાવલ પ્રભુ આવી ગયા છે, હિતેશ્રી પટેલ આવી ગયા છે, આયુષ દેલવાડિયા, પછી યશ્વી, શ્રેયા, મેશ્વા, આસ્થા, રાવલ, આખું ફેમિલી, હા, એક જ સ્ક્રીન ઉપર પાંચ પાંચ લોકો. યસ. હરે કૃષ્ણ. રુદ્ર જોશી પ્રભુ આવી ગયા છે, નીતા વેદ માતાજી પણ આવી ગયા છે. મારી બે સ્ક્રીન ફૂલ થઈ ગઈ છે. પહેલી સ્ક્રીન ઉપર બધા આવી ગયા, પછી સેકન્ડ સ્ક્રીનમાં કોણ રહી ગયું? યસ, સાનવી શાહ માતાજી, જિયા વેદ, જાનવી, રેયાંશ પંચા, સ્પંદન ગજ્જર પ્રભુ, પ્રિન્સ પટેલ, નેત્રા માતાજી, ઓમ સોલંકી, નિકેતા જગદીશ મોદી, માહિકા માતાજી, ફેરિયન નીવ, વૃંદા પટેલ, કહાન શાહ. ઓકે, સો વેલકમ એવરીબડી. યસ. સો વીલ સ્ટાર્ટ વિથ ચેપ્ટર 5. ચેપ્ટર 5 નું નામ શું છે? ચેપ્ટર 5 નું નામ છે કર્મયોગ, પણ કૃષ્ણ ભાવનામૃતમાં કર્મયોગ. એટલે કે આપણે બધા કામ તો કરીએ પણ કઈ રીતે કરવાના? તો જો ફરી પાછું ચેપ્ટરની શરૂઆત ક્યાંથી થાય? ચેપ્ટરની શરૂઆત થાય ત્યારે અર્જુનજી છે એ ક્વેશ્ચન પૂછે અને ભગવદ્ ગીતાનું જ્ઞાન સ્ટાર્ટ થાય. તો પાંચમો દિવસ આજે ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત જે 18 દિવસમાં 18 અધ્યાય શીખો એ કોર્સમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મારા ગુરુ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુ એમના માર્ગદર્શન અને એમના આદેશથી હું આજે તમારી સાથે પાંચમું ચેપ્ટર છે શેર કરીશ. 5.1. અર્જુન ઉવાચ સંન્યાસમ કર્મણામ કૃષ્ણ પુનર્યોગમ ચ શંસસી
यच्चेय एतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितम्। એટલે કે અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો, હવે આપ કૃપા કરી ને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી ક્યું વધારે કલ્યાણકારી છે। એટલે અર્જુન કહે છે, તમે પહેલા તો મને એમ કીધું કે કર્મનો ત્યાગ કરી દો અને હવે તમે એમ કહો છો કે ના, કામ તો કરવાનું, કર્મ તો કરવાનું, પણ ભક્તિપૂર્વક કરવાનું, તો હું કન્ફ્યુઝ થઈ ગયો છું, તમે મને હેલ્પ કરો કે આ બેમાંથી મારા માટે ક્યું સારું છે। તો જો આ આપણે ઇમેજ ગઈકાલે પણ જોઈ હતી, એક જે છે એમાં કેવું છે, પેલા બાબા છે આપણે ગઈકાલે પણ જોયું હતું, આમ કેવા માટે તો એમણે શું કર્યું છે, બધી વસ્તુનો ત્યાગ કરી દીધો છે, પણ હકીકત શું છે, કેવા છે, હાથમાં સિગરેટ છે, મોબાઈલ છે, પેલા કડા પહેર્યા છે ચાંદીના, હે ને, તો એ ખાલી કેવા ખાતર, પેલું કહેવાય ને કે ઢોંગી બાબા છે, સ્મોકિંગ કરતા હોય એમને, નોર્મલ માણસ હોય એને પણ ખબર હોય કે સ્મોકિંગ ઇઝ ઇન્જરીઝ ટુ હેલ્થ, સ્મોકિંગ કરવું ખરાબ બાબત છે। તો આટલા મોટા સાધુ બાબા બન્યા હોય અને સ્મોકિંગ કરતા હોય તો કેવું લાગે, એટલે કે એ સાચા અર્થમાં કોઈ ત્યાગ નથી કર્યો એમ, એ તો એક ઢોંગ છે। તો એક ઓપ્શન છે કેવા ઢોંગી બાબા, અને બીજી બાજુ જો કેવું સરસ છે, એક છે ને ભક્ત છે આપણા, એ શું કરે છે, ભગવાનને ભોગ અર્પણ કરે છે, હે ને, એટલે કે જે કંઈ પણ કરે છે એ બધું શું કરે છે, એ અર્પણ કરી દે છે, ભગવાનને અર્પણ કરી દે છે। તો ભગવાનને જે અર્પણ કરી દે ને એને કહેવાય કૃષ્ણ ભાવના મૃતમાં કર્મ। એટલે આ અર્જુનની મૂંઝવણ હતી, અને અર્જુનની મૂંઝવણ જે છે એનો જવાબ આપે છે કૃષ્ણ ભગવાન। જો અહીંયા સ્ક્રીન ઉપર તમને દેખાય છે એક સરસ મજાનું, શું છે, શું દેખાય છે સ્ક્રીન પર, કોણ કહેશે મને, જો એક કૃષ્ણ ભગવાન છે અને પછી બીજું શું દેખાય છે, હા ચલો હેન્ડ રેસ કર્યો છે, બોલો, યસ જૈનમેન માહી બોલો, યસ જૈનમ માહી તમે અનમ્યુટ કરીને બોલી શકો છો, નથી થતું અનમ્યુટ, જસ્ટ અ મિનિટ, યસ બોલો, હવે બોલો તમે, એ ફોટોમાં કૃષ્ણ ભગવાન એમનું રથ ચલાવતા હતા જેમાં પાછળ અર્જુનજી બેસ્યા હતા। હા, જો એ ફોટોમાં છે ને બીજું શું દેખાય છે ખબર છે, એ ફોટોમાં એ છે ને કોઈ આપણા જેવા કોઈ સ્ટુડન્ટ હશે ને, કૃષ્ણ ભગવાનના ભક્ત હશે ને, એમણે સરસ મજાનું પેલું બનાવ્યું છે, ક્રાફ્ટ બનાવ્યું છે। આપણે સ્કૂલમાં આપણે એક હોય ને ડ્રોઈંગ એન્ડ ક્રાફ્ટ નો પીરિયડ હોય, એમાં આપણે બધા ક્રાફ્ટનું બધું બનાવીએ, એવી રીતે થર્મોકોલ ને કાર્ડબોર્ડ ને બધું ભેગું કરીને સરસ મજાનો ભગવાનનો રથ બનાવ્યો છે, હે ને, તો એ રીતનું એમાં શેર કરેલું છે, યસ। અને બસ એમના જ એમનું જે એક પેલું રથમાં ચાર ઘોડા હતા, બાકી બધામાં ત્રણ બે એવા હતા, યસ, પછી એ છે। તો આવું છે ને, કોઈને ડ્રોઈંગ એન્ડ ક્રાફ્ટમાં ઇન્ટરેસ્ટ હોય ને, એ આવું કંઈક બનાવી શકો તમે, અને પછી બનાવીને પછી એનો ફોટો પાડીને ગ્રુપમાં શેર કરવાનો, ઓકે, આવું સરસ કૃષ્ણ ભગવાનનો રથ બનાવવાનો, પછી આગળ પેલા સારથી તરીકે કૃષ્ણ ભગવાન હોય, શંખ વગાડતા હોય, મોરપીચ હોય, અને પાછળ અર્જુનજી હોય, તો આવું પણ આપણે બનાવી શકીએ, હે ને। સો નેક્સ્ટ નેક્સ્ટ સ્લાઇડ, એટલે જો ક્વેશ્ચન શું છે અર્જુનજીનો, કે શું મારે ઝાડ વાવવાનું બંધ કરવું જોઈએ, તમે કહો છો કે કર્મનો ત્યાગ કર, તો મારે શું કરવાનું, કે મારે ઝાડ જ વાવવાનું બંધ કરી દેવું જોઈએ, કે પછી મારે ફળની અપેક્ષા કરવાનું બંધ કરવું જોઈએ, એટલે મારે શું કરવું જોઈએ, તો પછી ભગવાન એને જવાબ આપે છે, શ્રી ભગવાન ઉવાચ, સંન્યાસ કર્મ યોગસ્ચ નિશ્રેયસ્કરાવુભો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મ યોગો વિશિષ્યતે। એટલે કે ભગવાને એમને ઉત્તર આપતા કહ્યું કે મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિ કર્મ બંને ઉત્તમ છે, પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિ કર્મ છે એ શ્રેષ્ઠ છે। એટલે કે તારે કામ તો કરવાનું જ છે, પણ એ કામ છે ભક્તિ કરવાનું, ભક્તિથી યુક્ત હોવું જોઈએ। હવે એ કેવું હોવું જોઈએ, હા, એ આપણે આગળ જોશું, ભગવાન એને શું કહે છે, સોઈંગ ધ ટ્રી ઇઝ યોર ડ્યુટી, હા, એ તો તારું કામ છે કે પેલા જે બીજ હોય એને વાવવાના, પણ પરંતુ તે મારા માટે કરો, પછી તમારે એ ચિંતા નથી કરવાની કે ફળ મળશે કે કેમ, એ તમારા ફળની સંભાળ હું રાખીશ, જો તમે જે કામ કરો છો એ ભક્તિયુક્ત રીતે કરશો તો। હવે આને લઈને છે ને એક સ્ટોરી છે, મારે કેવી છે તમને સાંભળવી છે આપણે સ્ટોરી, હા સર સાંભળવી છે, હા સર સાંભળવી છે, હા સર બુદ્ધિ સાંભળવી છે, ચલો એકવાર કેવું થયું ખબર છે, વાંદરો હતા ને સર, ઘણા બધા મંકીઝ હતા, હે ને, તો મંકીઝ છે ને એમણે જોયું, એમણે શું જોયું મંકીઝે, કે એ લોકોને છે ને
ટ્રી ઉપર પેલા હતા, મેંગો નું ટ્રી જોયું એક, તો મંકીઝ છે ને એને બધાને બહુ મેંગો ભાવતા હતા, તો એ તો બધા ગયા અને ઝાડ ઉપર ચડી અને બધા એક એક પેલું ખાઈ અને ખાઈને આગળ જતા રહ્યા. પછી વાંદરા તો હોય કેવા મંકી, એટલે તો એને એટલે કહેવાય ને વાંદરા, આપણે ક્યારેક ખબર ને ઘરમાં કઈક તોફાન કરતા હોય તો મમ્મી પપ્પા ગુસ્સામાં આપણને કે સાવ વાંદરા જેવા થઈ ગયા છો તમે, હે ને? એટલે કઈ વાંદરા, હા એટલે એમ કહે છે મમ્મી કહે છે હું કૂદમ કૂદ કરું તો, સ્ક્રીન ઉપર છે ને હેતવી બેન નું દેખાય છે મને. અચ્છા, તમે સ્પોટલાઇટ કર્યું છે એટલે ઓકે ઓકે, આઈ થિંક હવે બરાબર છે ને? વાંદરા જેવો થઈ ગયો છે સાવ, એટલે વાંદરા જેવો એટલે એનો મતલબ એમ નહી કે કઈક આપણી પૂંછડી આવી ગઈ હોય, હે, પણ બહુ આપણે કુદાકુદ કરતા હોય કે તોફાન કરતા હોય તો એવું કે. તો એક વાર શું થયું, એક ટ્રી હતું ટ્રી, તો એના ઉપર છે ને બહુ બધા વાંદરા અને એ બધા જઈને બધા ફ્રૂટ ખાવા માંડ્યા અને બધું ખેદાન મેદાન કરી નાખ્યું. તો પછી જેનું ટ્રી હતું ને જેમની વાડી હતી ખેતર હતું એ તો ગુસ્સે થયા એટલે એને લાકડીઓ મારી. પછી બીજી જગ્યાએ ગયા તો ત્યાં પણ એવું થયું, એટલે વાંદરાએ જોયું કે ભાઈ આપણે તો મેંગોના ટ્રી ઉપર જઈને મેંગો ખાઈએ છીએ તો શું થાય છે, પેલા ખેડૂત જે હોય એના ફાર્મના જે માલિક એ તો લાકડી મારે છે. હવે ચલો આપણે એક કામ કરીએ, આપણે જોઈએ કે આપણે પોતે જ મેંગોના ટ્રી છે ને એને ગ્રો કરીએ, એટલે પછી આપણને કોઈ લાકડી નહીં મારે, હે ને? આપણે પોતે જ કરશું તો શું કરશું, તો એ લોકો છુપાઈ છુપાઈને જોવા માંડ્યા કે આ ખેડૂત કરે શું છે. એને જોયું કે બીજ લઈ અને જમીનમાં આવે છે અને પછી એમાંથી ટ્રી ઉગે છે. તો આ તો હતા વાંદરા, એટલે એમણે શું કર્યું, ગયા પેલી ગોટલી લીધી, એક ખાડો ખોદ્યો એમાં નીચે પેલી ગોટલી જે હોય નાખી, પછી બધું ખાતર ને બધું નાખ્યું. એને બધું જોયું હતું, કોપી કરી એને જોયું હતું કે ભાઈ માણસ છે મનુષ્ય છે એ શું કરે છે, તો બધું જોઈ લીધું. પછી ખાતર નાખ્યું, પછી આખું પેલું બધું આખું દબાવી દીધું જમીનમાં અને પાણી નાખ્યું અને પછી ત્યાં બધા ગોળ કુંડાળું કરીને બેસી ગયા અને શું કહેતા હતા ખબર છે કે હવે આમાંથી ફટાફટ ટ્રી ગ્રો થશે. અડધો કલાક થયો ને, એટલે અડધો કલાકમાં એમણે જોયું, એક વાંદરો બીજાને પૂછે છે શું થયું, કઈ ઝાડબાડ જેવું થયું આમાં, તો કે ના થયું નથી, તો કે જો જો કઈક થયું હશે. એટલે અડધો કલાકમાં કઈ થોડું ટ્રી ઉગી જાય, પણ તો એ જોવા માંડે. એક કલાક થઈ ગયો, એક કલાક સુધી થયું ને કઈ, તો એક કલાક પછી છે ને કે આપણે કઈક બરાબર તો કરી છે ને પ્રોસેસ, કઈ લોચો તો નથી થયો ને, તો ખોદી નાખ્યું બધું ભેગું થઈને. તો ખોદી અને જોયું, ના ના બરાબર છે, ગોટલી તો અંદર છે, ખાતરે છે, બધું બરાબર છે. ફરી પાછું બધું પેક કરી દીધું, પાછા ત્યાં બેસી ગયા. બે કલાક થયા, ત્રણ કલાક થયા, બપોર થઈ ગઈ, તો કે હજી આમાંથી ટ્રી ન નીકળ્યું, ચલો તો કઈ પ્રોબ્લેમ નથી થયો ને આપણે જોઈ લઈએ. ફરી પાછું ઓલું બધું ખોદી નાખ્યું, પાછા જઈને અંદર જોવા માંડ્યું. એમ એમ કરતા સાંજ સુધીમાં 10 વાર ખોદી નાખ્યું ને પછી બધા ભેગા થઈને નક્કી કર્યું કે આ તો છે ને આવા ખોટી વસ્તુ છે, કોઈ પણ બીજ માંથી ફળ ઉગે એવું બધું કઈ હોતું નથી. આપણે કેટલી મહેનત કરી, સવારથી આપણે લાગેલા છીએ, હે, સવારથી કેટલી બધી વાર આપણે કર્યું, ટ્રી કર્યું, પેલું ગોટલી છે વાવી, ખાતર નાખ્યું, પાણી નાખ્યું, તો એ સાંજ સુધીમાં ટ્રી ઉગ્યું નહીં, એટલે આ બધી વાત ખોટી. એવો બધા વાંદરાઓ ચુકાદો પાસ કરી દીધો, હે ને? એટલે આપણે પણ છે ને ક્યારેક આવું થાય, આપણે એમ કહીએ કે હું તો ખૂબ સારા સારા કર્મ કરું છું તો મારી લાઈફમાં કેમ આવું થાય છે, પણ સારા કર્મ કરીએ ને એટલે પહેલા તો સારા કર્મ કર્યા પછી ફળની આશા નથી રાખવાની, ફળ એની મેળે મળશે. પણ જો આપણે આપણું જે કામ કર્યું છે એ ભગવાનને અર્પણ કરી દેશું ને તો ફળ તો આજે નહીં તો કાલે મળવાનું જ છે, પણ એના માટે થોડીક ધીરજ રાખવી જોઈએ. વાંદરાની જેમ એક સવારે આપણે પેલું બીજ વાવીને આમ રાહ જોઈએ કે સાંજ સુધીમાં ટ્રી બની જાય, તો એમ બને ટ્રી? ટ્રી બનતા તો કેટલા બધા વર્ષો લાગે. એક વખત તમે બીજ રોપ્યું હોય તો એના ઉપર તો કેટલા દિવસો સુધી તમારે રોજ પાણી નાખવું પડે, કેટલી સિઝન જાય, ત્યારે એમાંથી બહુ કોઈ મોટા ટ્રી હોય તો એને તો 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષનો ટાઈમ લાગે. એટલે આપણે સારા કર્મ કરવાના, પણ પછી એની ફળની આશા નહીં રાખવાની, એ આપણે ભગવાનને અર્પણ કરી દેવાનું. ઓકે, હરે કૃષ્ણ. યસ, સો હવે okay, so we'll back to the slide. જો અહીંયા શું બતાવ્યું છે એક્ઝામ્પલ, જે એક નોર્મલ માણસ હોય ને એ શું કે છે, જે ભક્ત નથી એ શું કે છે, એ એમ કે છે એની પાસે ખૂબ બધા પૈસા આવી જાય ને તો એ એમ કે, જે ભક્ત હોય ને એ શું કે, આ બધું મેં કમાવ્યું છે, એટલે આ બધું મારું માલુકીનું છે. જયારે એક ભક્ત હોય એની પાસે પૈસા આવે તો એ શું કે છે કે આ બધું ભગવાનની દયા છે, બધી કૃષ્ણ ભગવાનની કૃપા છે. એટલે જે ભક્ત નો હોય એમ કે આ તો બધું મારું છે, એના અંદર અહંકાર આવી જાય. આપણે બીજા ચેપ્ટરમાં જોયું હતું ને
વિથ અહંકાર આવી જાય, ઈગો આવી જાય. યસ, ફર્સ્ટ આપણે પહેલી આંગળીનો યુઝ કરીએ ને તો એમાં આપણે એમ કઈ અહંકારની આપણી આંગળી છે, તો એ પહેલી આંગળીનો આપણે એમ કઈ અહંકાર. અહંકારી પુરુષ હોય, અહંકારી માણસ હોય, શું કે બધું મેં કમાવ્યું છે, આ બધું મારું છે. જયારે ભક્તો એ શું કે જે કઈ પણ છે તો બધું કૃષ્ણ ભગવાનની દયા છે. 5.7 યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વ ભૂતાત્મ ભૂતાત્મા કુર્વન્ન ન લિપ્યતે. એટલે કે જે ભક્તિભાવે કર્મ કરે છે, જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકે છે તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. એવો મનુષ્ય હંમેશા કાર્યરત થતો હોવા છતાં લિપ્ત થતો નથી. એટલે કે જે મનુષ્ય ભક્તિભાવે કર્મ કરે છે, હા, એટલે કે જે કંઈ પણ કામ કરે ને એ ભક્તિભાવે કરે, એ બધાને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે. આવો મનુષ્ય કાર્યરત થવા. સર, એટેન્ડન્સ લિંક કઈ આવશે? તો જો આપણે શું કરી શકીએ, વિકસિત સેવાઓનો પ્રકાર. આપણે બધા જે કઈ પણ કામ કરીએ ભગવાનને કેવી રીતે અર્પણ કરી શકીએ? આપણે જ્યાં પણ હોઈએ ને, જે કઈ પણ કામ કરતા હોઈએ ને. સર, હાંજી, એટેન્ડન્સ લિંક કઈ આવશે? એટેન્ડન્સ લિંક આવશે 10 વાગે, જ્યારે ક્લાસ પૂરો થશે ત્યારે, હે ને. નહીતર તો લોકો શું કરે ખબર છે, 9 વાગે ક્લાસમાં આવે અને 9:05 અટેન્ડન્સ પૂરીને જતા રહે, હે ને. એટલે એટેન્ડન્સ લિંક એટ ધ એન્ડ ઓફ ધ ક્લાસ. સો વિકસિત સેવાઓના પ્રકારો, તો આપણે જે કઈ પણ કામ કરતા હોઈએ ને એમાં આપણે શું કરી શકીએ, એ બધું કૃષ્ણ ભગવાનને અર્પણ કરી શકીએ. જ્યાં પણ આપણે હોઈએ ત્યાં આપણે બધા શું કરી શકીએ, આખો દિવસ જે કોઈ પણ કાર્ય કરતા હોય ત્યારે આપણે ભગવાનને યાદ કરવાનું. આપણે જમીએ ત્યારે ભગવાનને યાદ કરીએ, પછી આપણે ક્લાસમાં સ્ટડી કરતા હોઈએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ અને એમને પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ ભગવાન, મારી સાથે રહેજો, હું જે કાંઈ પણ સ્ટડી કરું છું એ બધું મને યાદ રહી જાય અને હું એક્ઝામમાં સારા માર્ક્સ લઈ આવી શકું. એ માટે કામ તો હું કરું જ છું, પણ હું તમને અર્પણ કરું છું, હવે તમે ધ્યાન રાખજો. તો એવી રીતે આપણે જ્યાં ક્યાંય પણ હોય ને ત્યારે આપણે ભગવાનનું કરી શકીએ. પછી બીજું શું છે ખબર છે, આપણને જે કંઈ પણ આવડતું હોય ને એ બધું, જેને મેં તમને વાત કરી ને, જેને પેઇન્ટિંગ સારા બનાવતા આવડતા હોય તો એ શું કરી શકે કે સરસ મજાના કૃષ્ણ ભગવાનના પેઇન્ટિંગ બનાવી શકે. પછી કોઈને બોલતા સારું આવડતું હોય તો એ શું કરી શકે કે કૃષ્ણ ભગવાનનો સંદેશ છે બીજા લોકો સુધી પહોંચાડી શકે. પછી કોઈને રીડિંગનો બહુ શોખ હોય, વાંચવાનો, તો જેને વાંચવાનો શોખ હોય એ શું કરી શકે ખબર છે, જો આ બુક છે ભગવદ્ ગીતા, પછી કેટલી બધી બુક્સ છે, અમારી ટેબલ પર લગભગ 15-20 બુક્સ પડી છે. જો આ તો બહુ જ સરસ બુક છે, કૃષ્ણ બુકનું નામ છે કૃષ્ણ, એની અંદર છે ને આ બધી બાળકો માટેની બુક છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ, એમાં કૃષ્ણ ભગવાનની છે ને અલગ અલગ 89 લીલાઓ છે. માની લો કે કૃષ્ણ ભગવાન જયારે મથુરા જાય છે, પછી મથુરાથી વૃંદાવન આવે છે, પછી અલગ અલગ બધા, તો ટોટલ 89 ચેપ્ટર્સ છે બધા કૃષ્ણ ભગવાનની લીલા ઉપર છે. વિરાટ રૂપ દર્શન, પછી ખબર છે માતા યશોદા છે કૃષ્ણને બાંધી દે છે તો એના ઉપર એક આખું ચેપ્ટર છે, પછી બકાસુરનો વધ કરે છે એના ઉપર એક છે, પછી બ્રહ્માજી જે છે એ બધા પેલા ગોપ બાળકો તથા વાછરડાઓનું અપહરણ કરી જાય છે એના ઉપર એક છે. એવી રીતે કેટલી બધી વસ્તુ છે, તો જેને રીડિંગનો શોખ હોય ને આ બધી બુક્સ પરચેસ કરી શકે. આની લિંક છે હું તમને ચેટ બોક્સમાં અથવા તો વોટ્સએપ ગ્રુપમાં પછી મોકલી આપીશ. તો જે કંઈ પણ આપણને શોખ હોય, કોઈને મ્યુઝિકનો શોખ હોય તો એ શું કરી શકે, સરસ મજાના કીર્તન બનાવી શકે. કોઈને તબલા વગાડતા આવડતા હોય, કોઈને ફ્લુટ આવડતું હોય વાંસળી વગાડતા, તો એ ભગવાનના કીર્તનમાં કરી શકે. કોઈને સારું ગાતા આવડતું હોય, સિંગિંગનો શોખ હોય, તો એ કૃષ્ણ ભગવાનના બધા ભજન જે છે, જય શ્રી રાધા માધવા કુંજ વિહારી ગોપીજન વલ્લભા ગિરિધર ધારી. એવી રીતે આપણને જે કંઈ પણ આવડતું હોય, મ્યુઝિક આવડતું હોય, પછી જેને બહુ કઈ ના આવડતું એને શું કરવાનું ખબર છે, ચલો બધા મારી સાથે હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ હરે રામ રામ હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે રામ હરે યસ. તો આપણે જે કંઈ પણ કામ કરતા હોઈએ એ કામ આપણે કૃષ્ણ ભગવાનને યાદ કરીએ, હે ને. જ્યારે પણ આપણે જે કંઈ પણ કામ કરતા હોય ને ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ.
અને જે કઈ પણ આપણી સ્કિલ્સ હોય, જે કોઈ પણ આપણને વસ્તુ આવડતી હોય, એ બધી આપણે કૃષ્ણ ભગવાનને અર્પણ કરી શકીએ. રાઈટ? તો આ બધી અલગ અલગ વિકસિત સેવાઓના પ્રકાર છે. અનમ્યુટ રાખજો પ્લીઝ. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવી હસ્તીની સુનિચય વિશ્વપાકે ચ પંડિતા સમદર્શિનો, એટલે કે વિનમ્ર સાધુઓ જે છે તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણને ગાય હાથી કૂતરા તથા ચંડાળ સૌને સમાન દ્રષ્ટિ જોવે. સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો ભગવાન શું કહે છે કે જે માણસ વિનમ્ર હોય એ શું કરે છે, બધાને સમાન રીતે જુએ છે. હા, જો આ પિક્ચર જુઓ, તમે પિક્ચરમાં શું દેખાય છે? રાઈટ હેન્ડ સાઈડમાં હેન્ડ રેઝ કરજો, હેન્ડ રેઝ કરીને રાખજો ખાલી. યસ, કોણ બોલશે? યસ ચૈતન્ય, મતલબ સોરી, યસ ચૈતન્ય પ્રભુ, યસ તમે અનમ્યુટ કરીને બોલો. તમારું માઇક કાલે નતું ચાલતું, આજે ચાલે છે કે કેમ જોઈએ, આપણે ચેક કરીએ. હા બોલો ચૈતન્ય, શું દેખાય છે તમને? પેલા પિક્ચરમાં શું દેખાતું હતું? ચૈતન્ય, હજી બીજું કોણ કેસે, હજી બીજું શું દેખાય છે? યસ પંદર બોલો. યસ સર, મને ચિત્રમાં એક હાથી દેખાય છે જેમના હૃદયમાં કૃષ્ણ ભગવાન છે. પછી હાથી ઉપર એક માણસ છે જેમના હૃદયમાં કૃષ્ણ ભગવાન છે. પછી આગળ એક માણસ છે જે હાથી ને ચલાવે, એમના હૃદયમાં ભી કૃષ્ણ ભગવાન છે. એક ડોગના હાથમાં ભી કૃષ્ણ ભગવાન છે, ગાયના હાથમાં ભી છે, અને બે સાધુઓના હાથમાં ભી કૃષ્ણ ભગવાન છે. યસ યસ, ઓકે. ઓમ સોલંકી પ્રભુ, તમે બોલો. ઓમ સોલંકી. બર જેટલા ભી પ્રાણી અને છે એના મતલબ કે હાર્ટ ની અંદર કૃષ્ણ ભગવાન નું સ્વરૂપ છે. જી, હૃદયમાં ભગવાન છે એવું દેખાય છે. કરેક્ટ. સો કહેવાનો મતલબ શું છે કે ભગવાન જે છે, જે એક કઈ જગ્યા છે, તો એ દરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન છે. હે ને, ભગવાન જે છે એનું સ્થાન ક્યાં છે? દરેક વ્યક્તિના હૃદયમાં આવેલું છે. જે વિદ્વાન માણસ હોય છે એને શું દેખાય છે? એને દરેક જગ્યાએ ભગવાન દેખાય છે. હા, એના વિશેનો શ્લોક પણ જોયો કે વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે બ્રાહ્મણને ગાયને પ્રભુજી. હા પ્રભુજી, આત્મા ભગવાનનો અંશ હોય ને? હા જી પ્રભુજી. હા જી બોલો. આત્મા ભગવાનનો અંશ કહેવાય ને? હા હોય ને, આપણા હૃદયની અંદર હોય. હે ને, ભગવાનની પ્રાપ્તિના ત્રણ તબક્કા છે. સૌથી પહેલા બ્રહ્મ, પછી પરમાત્મા, અને પછી ભગવાન. હા, અને ભગવાન જે છે એ ક્યાં છે? તો આપણા હૃદયમાં સ્થિર છે. હે ને, આપણા આત્માની અંદર. તો એવી રીતે આમાં કેવું છે ખબર છે, આપણે આમાંથી આપણે શું શીખવાનું છે કે ભગવાને શું કીધું, વિદ્વાન હોય એ શું કરે છે? એ બધી જગ્યાએ મને જોવે છે. આપણામાંથી ઘણા કેવા હોય ખબર છે, આપણે શું કરીએ કે પેલા હોટેલમાં આપણે જમવા ગયા હોય ને, તો વેઇટર સાથે આપણે કેવી રીતે વાત કરીએ ખબર છે? આપણે એમ કહીએ વેઇટરને, એ અહીંયા આવતો, એમ કરીને બોલાવીએ આપણે. હા, અથવા તો આપણે બહારે જતા હોઈએ ને, કોઈ સ્વીપર હોય રોડ ઉપર કચરો સાફ કરતા હોય, એને આપણે એમ કહી એ એવી રીતે કરીને બોલાવી. હમ, અને હવે તમે મને કહો, તમે જ્યાં રહેતા હો ત્યાંનો તમારા સિટીના કોઈ મેયર હોય કે પ્રેસિડેન્ટ હોય કે કોઈ ડોક્ટર હોય કે તમારી સ્કૂલના પ્રિન્સિપાલ હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય, કોઈ મોટા સેલિબ્રિટી હોય, એને તમે એવી રીતે બોલાવો, એ એમ કહીને બોલાવો? ના બોલાવો. હે ને, આપણે એને રિસ્પેક્ટ આપીએ. પણ આપણને એમ લાગે કે અમુક માણસો છે નાના છે, તો નાના તો કોઈ જ નથી, પણ આપણે એવું મનથી બનાવી લીધું છે કે સ્વીપર છે, વેઇટર છે, ડ્રાઈવર છે, વોચમેન છે, આ બધા નાના માણસો કહેવાય, એવું આપણે નક્કી કરી લીધું છે.
એટલે આપણે એ લોકોને છે ને રિસ્પેક્ટ ના આપીએ, આપણે એ લોકો સાથે પેલું કહેવાય ને કે ડિસરિસ્પેક્ટફુલ બદતમીજીથી પેશાય. તો ભગવાન શું કહે છે કે જે વિદ્વાન હોય, જે પંડિત હોય, એ કેવો હોય, એ બધા સાથે સમાન રીતે વાત કરે, બધાને રિસ્પેક્ટ આપે. કેમ? તો કે ભગવાન છે દરેક વ્યક્તિની અંદર છે, પછી એ પ્રાઇમ મિનિસ્ટર હોય કે પછી તમારી સોસાયટીનો વોચમેન હોય કે સ્વીપર હોય કે ડ્રાઈવર હોય કે વેઇટર હોય કે ટીચર હોય કે પ્રિન્સિપાલ હોય. હા, દરેકે દરેક આપણે સારા માણસો હોય એ શું કરે, સારા માણસો એટલે કે ભગવાન શું કહે છે કે જે વિદ્વાન હોય, જે પંડિત હોય, એ શું કરે, બધા સાથે રિસ્પેક્ટફુલી પેશ આવે. તો આપણે પણ ધ્યાન રાખવાનું, આપણે જ્યાં પણ જઈએ ને ત્યાં જે કોઈ પણ લોકો હોય બધા સાથે આપણે વિથ રિસ્પેક્ટ કરીએ. શું કામ ખબર છે? કેમ કે ભગવાન તો દરેક વ્યક્તિની અંદર છે, ગાયની અંદર પણ છે, કૂતરાની અંદર પણ છે, હાથીની અંદર પણ છે, બ્રાહ્મણની અંદર પણ છે, રાજાની અંદર પણ છે. એટલે આપણે બધા સાથે રિસ્પેક્ટફુલી વાત કરવા, હે ને? તો આપણે કરશું હવેથી એવું. આપણે ધ્યાન રાખવાનું, આપણે જેની પણ સાથે, મેં તમને મારા પેલા એપાર્ટમેન્ટના છોકરાઓની વાત કીધી હતી ને, એ લોકો શું કરતા હતા દિવાળીમાં, પેલા ડોગી જે હતો એક વખત એને ભસ્યો હતો તો એની પૂંછડી સાથે ફટાકડા બાંધીને ફોડતા હતા. તો એવું ના કરાય. હા, આપણે એવું આપણે કરીએ તો કેવું કર્મ છે? એ વિકર્મ છે, ખરાબ કામ કહેવાય. કેમ? તો કે એ કૂતરાની અંદર, શ્વાનની અંદર પણ ભગવાન છે. આપણે જોયું ને આમાં પિક્ચરમાં કે જે શ્વાન છે આમાં કૂતરું દેખાય છે ડોગ, તો એના હૃદયની અંદર પણ ભગવાન છે. તો જો આપણે કૂતરાને હર્ટ કરીએ છીએ એનો મતલબ શું થયો? કે આપણે ભગવાનને હર્ટ કરીએ છીએ. હા, કોઈ બર્ડ્સ હોય, બર્ડને ઘણા બધા લોકો છે કાપીને કેવું કરતા હોય, હે ને, કાપીને ખાઈ જાય ને એવું બધું કરે, તો એનો મતલબ શું થયો? કે બર્ડની અંદર પણ ભગવાન છે, તો આપણે એને પણ એવું કરીએ છીએ. સો અહીંયા શ્લોકમાં ચોખ્ખે ચોખ્ખું ભગવાને આપણને કહી દીધું કે વિદ્વાન માણસ હોય, સારો માણસ હોય, શું કરે છે? તો એ બધા જ લોકોને, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તીની સુનિચય વશો પાકે ચ પંડિતાહ સમદર્શિન, એટલે કે વિનમ્ર સાધુઓ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણને ગાય, હાથી, કૂતરા તથા ચંડાળ સૌને સમાન દ્રષ્ટિથી જોવે છે. તો આપણે પણ હંમેશા એવું જ કરવાનું. નેક્સ્ટ, તે પ્રત્યેક શરીરમાં પરમાત્માને જુએ છે. ધ લવ ઇઝ સેમ બટ ધ ટ્રીટમેન્ટ ઇઝ ડિફરન્ટ. પછી 5.29 જે સૌથી લાસ્ટ શ્લોક જે છે ને ચેપ્ટરનો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. તો જો આપણે શું યાદ રાખવાનું છે ખબર છે? સૌથી બેસ્ટ આખા વર્લ્ડના સૌથી સુપ્રીમ કંટ્રોલર કોણ છે? એ કૃષ્ણ ભગવાન છે. આ આપણે યાદ રાખવાનું છે. ભોક્તારમ યજ્ઞ તપસામ, ભોક્તારમ એટલે કંટ્રોલ. આપણે કેમ, કંપની કોઈ હોય તો કંપનીના એક સીઈઓ હોય, પ્રેસિડેન્ટ હોય, પછી કોઈ ગવર્મેન્ટ હોય તો એના ચીફ મિનિસ્ટર હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય. હા, પછી એવી જ રીતે ક્રિકેટ ટીમ હોય તો ક્રિકેટ ટીમમાં શું હોય? એક કેપ્ટન હોય. આપણી સોસાયટી હોય તો સોસાયટીમાં કોઈ પ્રેસિડેન્ટ હોય, ક્લાસમાં પણ એક મોનિટર હોય, હોય ને દરેકના. તો એવી રીતે બધી જગ્યાએ જેમ કેપ્ટન ને મોનિટર ને પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર હોય ને, એવી રીતે આખા વર્લ્ડના સર્વલોક મહેશ્વરમ એટલે કે જેટલા ગ્રહો છે, જેટલા એ બધાના પરમેશ્વર કોણ છે? કૃષ્ણ ભગવાન છે. અને સાથે સાથે શું છે ખબર છે? સમસ્ત જીવોના હિત કરતા શુભેચ્છક મિત્ર. એટલે આપણે જો ક્યાંય પણ પ્રોબ્લેમમાં આવીએ ને, તો આપણે છે ને શું યાદ કરવાનું ખબર છે? આપણે એ યાદ કરવાનું કે કૃષ્ણ ભગવાન જે છે ને એ આપણા મિત્ર છે. કેમ કે જો આ શ્લોકમાં ભગવાને કીધું છે કે હું બધા જ લોકોનો માલિક પણ છું અને બધાનો મિત્ર પણ છું. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ, મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણ. આ યાદ રાખવાનું છે, ક્વેશ્ચનમાં ક્વિઝમાં પણ આવશે. તો ભગવાન કોણ છે? કૃષ્ણ ભગવાન. તો એ બધાના કંટ્રોલર છે અને બધાના સુપ્રીમ એન્જોયર છે અને સાથે સાથે બધાના ફ્રેન્ડ પણ છે. 2.7 શ્લોક કોઈને યાદ છે? બીજા અધ્યાયનો 7મો શ્લોક, એ પણ આપણે એક યાદ કરવાનો છે. એ જો કોઈને યાદ હોય ને તો બોલી શકે છે. ક્યારે પણ તમારી લાઈફમાં પ્રોબ્લેમ આવે ને તો બીજા અધ્યાયનો 7મો શ્લોક બોલવાનો. કોઈની પાસે બુક છે તો બુકમાંથી જોઈને પણ બોલી શકો છો તમે. આપણી ઓપન બુક એક્ઝામ છે. જો ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ તમારી પાસે હોય ને તો એમાંથી બીજા અધ્યાયનો 7મો શ્લોક જોઈને તમે વાંચી શકો છો. બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. આપણી લાઈફમાં જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે ને, આપણને ખબર ના પડતી હોય ને કે મારે આગળ શું કરવું, ત્યારે આ શ્લોકનું પઠન કરવાનું. એ શ્લોકનું પઠન કરશું ને. યસ, દેવ્યા માતાજી આપણી સાથે છે. હરિ બોલ દેવ્યા માતાજી, તમે અનમ્યુટ કરીને બોલી શકો છો. યસ, જો દેવ્યા માતાજી છે ને,
મતલબ એમનું એકાઉન્ટ અત્યારે એમના મમ્મીના નામે છે, એક જ મિનિટ હું એમનું નામ ચેન્જ કરી નાખું એટલે તમને બધાને કન્ફ્યુઝન ન થાય. દેવ્યા માતાજી દુબઈથી છે અને એ છે ને આજે આપણે જે એકાદશી થઈ હતી ને એ એકાદશીમાં એમણે બધા શ્લોકોનું પઠન કર્યું હતું. આખે આખો ચેપ્ટર 12 છે ભક્તિ યોગ, એના બધા શ્લોકોનું પઠન કર્યું હતું દેવ્યા માતાજી. તો બધા દેવ્યા માતાજી માટે એકવાર આપણે બધા જોરથી બિગ બિગ હરિબોલ હરિબોલ હે ને. આપણે દેવ્યા માતાજી એ આ ગુજરાતી લેંગ્વેજમાંથી બે સ્ટુડન્ટ હતા, તો એ બે સ્ટુડન્ટમાંથી એક હતા દેવ્યા માતાજી. તો દેવ્યા માતાજી માટે બધા આપણે એકવાર જોરથી બોલશું, શું બોલશું? હરિબોલ હરિબોલ હરિબોલ. તો દેવ્યા માતાજી આપણને યસ 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 દેવ્યા માતાજી 2.7 અમને સંભળાવો ચલો. માહી અને મયક માતાજી પણ તમારી સાથે બોલી શકે છે, નો પ્રોબ્લેમ. કાર્પણ્ય દોષો, યસ. અનમ્યુટ નથી થતું તમારું, એક જ મિનિટ અનમ્યુટ કરો જરા. કાર્પણ્ય દોષો પહતા સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમૂઢ ચેતઃ યચ્ચેહસ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તે અહં સાધિ માં ત્વાં પ્રપન્નમ. હરે કૃષ્ણ, યસ, થેન્ક યુ. યસ માહી માતાજી, થેન્ક યુ. મહેક માતાજી, થેન્ક યુ. યસ માહી અને મહેક માતાજી છે, ટ્વિન્સ છે. મને ક્યારે ખબર જ નથી પડતી કોણ માહી છે ને કોણ મહેક છે. પાછા બંને કપડાં પણ સેમ સેમ. ઓકે, થેન્ક યુ. યસ નીલે પ્રભુ, તમે બોલો. કાર્પણ્ય દોષો તમને પણ આવડે છે, અનમ્યુટ કરીને બોલો. નીલે પ્રભુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કાર્પણ્ય દોષો પહતા સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમૂઢ ચેતઃ યચ્ચેહસ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તે અહં સાધિ માં ત્વાં પ્રપન્નમ. હરિ બોલ. થેન્ક યુ નીલે પ્રભુ. યસ, સો આ શ્લોક છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણી લાઈફમાં ક્યારે પણ પ્રોબ્લેમ આવે ને તો આપણે આ શ્લોક બોલવાનો. આ શ્લોક છે ને હું મારા અવાજમાં રેકોર્ડ કરી એક વોઇસ નોટ બનાવી અને આપણા ગ્રુપમાં મૂકીશ. તો તમારે છે ને એને વારંવાર સાંભળી એનું રિવિઝન કરવાનું. એનો મતલબ શું થાય છે ખબર છે? જો જેની પાસે બુક હોય ને ગુજરાતીમાં એ હેન્ડ રેઝ કરે તો એનો અનુવાદ છે ગુજરાતીમાં આપણે વાંચશું. પણ એક વખત પહેલા હું શ્લોક બોલી જાઉં અને શ્લોક તમને સંભળાવું, એનો મિનિંગ આપણને ખબર પડી જાય. આ શ્લોકનું ઇમ્પોર્ટન્સ શું કામ છે ખબર છે? કેમ કે આ શ્લોક બોલ્યા ને એની પહેલા અર્જુન અને કૃષ્ણ ભગવાન વચ્ચે છે ને રિલેશન ખાલી એક ફ્રેન્ડ્સ જેવું હતું, દેવર લાઈક કઝિન બ્રધર્સ. પણ આ શ્લોક બોલ્યા પછી ભગવદ્ગીતાનું સ્ટાર્ટ થાય છે. અત્યાર સુધી ભગવાન એકે શ્લોક બોલ્યા જ નતા 2.7 સુધી. પણ સાતમા બીજા અધ્યાયના સાતમા શ્લોકમાં જયારે અર્જુને કહ્યું કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વાં ધર્મ સમૂઢ ચેતા યચ્છેયસ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તે અહં સાધિ માં ત્વાં પ્રપન્નમ. એટલે કે કોણ કહેશે? ચલો હેતવી માતાજી બોલશે. કોણ બોલશે? સ્પંદન પ્રભુ. યસ સ્પંદન પ્રભુ, પેજ નંબર 78 ઉપર છે આ બુકમાં. પેજ નંબર 78 ખોલો અને એમાં ગુજરાતીમાં જે અનુવાદ લખ્યો છો ને એ વાંચો. ચલો. યસ સર. પેજ નંબર 78. 78 માં નીચે શ્લોક છે અને 79 માં ઉપર એનો અનુવાદ છે. એટલે 79 ઉપર જે લખ્યું છે ને એ તમારે વાંચવાનું છે. ઓકે. હવે હું સંકુ ચિત્તા યુક્ત દુર્બળ તાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કરવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપણો
શરણાગત છું, કૃપા કૃપા કરીને મને ઉપદેશ આપો. થેન્ક યુ વેરી મચ, વેરી ગુડ સ્પંદન પ્રભુ, થેન્ક યુ. યસ યસ, ઈશાન સોલંકી તમે પણ બોલી શકો છો, એક વખત ફટાફટ બોલી જાઓ. ચલો, હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું, કૃપા કરીને મને ઉપદેશ આપો. યસ, થેન્ક યુ વેરી મચ ઈશાન સોલંકી પ્રભુ. હે ને, તો જ્યારે પણ આપણો માઇન્ડમાં છે ને, આપણને લાઈફમાં પ્રોબ્લેમ આવે ને, આપણે કન્ફ્યુઝન થાય ને, જ્યારે કંઈ ખબર જ ના પડતી હોય, આપણને એમ થાય કે યાર મને ક્યાંકથી તો કંઈક ભગવાન કંઈક સાઇન આપો, કંઈક તો તમે મને ગાઈડન્સ આપો, તો ત્યારે આપણે 2.7 બોલવાનું. 2.7માં એક શું કે છે અર્જુન, કે મને કાંઈ જ ખબર નથી પડતી, મારી સ્વસ્થતા ખોઈ બેઠો છું, મારું કર્તવ્ય ભૂલી ગયો છું. આવી સ્થિતિમાં તમે જે મારા માટે કલ્યાણકારી હોય, જે મારા માટે સારું હોય, એ મને કહેવાની કૃપા કરો. હવે હું આપનો શિષ્ય છું અને શરણાગત છું. આ શ્લોક છે ને 2.7 બોલતા 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 સુઈ જવાનું રાત્રે, અને યુ વિલ ડેફિનેટલી બીજા દિવસે સવારે ઉઠશો ને, તો તમને કૃષ્ણ ભગવાન કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંકથી, કોઈક ને કોઈક રીતે તમને તમારો જે ક્વેશ્ચન છે ને એનો આન્સર આપશે. આવું મારી સાથે પણ થયું છે ઘણી વાર, અને હું 2.7 કરી અને સીધો ભગવાનને કહી દઉં. શું કહી દઉં? શરણે આવી જાઉં છું તમારે. શિષ્યસ્તે હમ શાદિમાન ત્વમ પ્રપન્નમ, એટલે કે હું તમારી શરણાગતે આવી ગયો છું, કૃપા કરીને મારું માર્ગદર્શન કરો. તો આવી રીતે આપણે આ શ્લોક બધા જે છે ને ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ શ્લોક, એ આપણને આવડવા જોઈએ. તો આનું છે ને મને યાદ કરાવજો, હું વોટ્સએપ ગ્રુપમાં વોઇસ નોટ મોકલીશ, તો તમે વારંવાર સાંભળી પ્રેક્ટિસ કરી અને શ્લોક મોઢે યાદ રાખી શકો છો. પછી જેણે જેણે કરી લીધો ને તૈયાર શ્લોક, એને પછી શું કરવાનું, પોતાનો વિડીયો બનાવવાનો શ્લોક બોલતા એનો, અને પછી વિડીયો છે ગ્રુપમાં મૂકવાનો. ઓકે, સો વિલ બેક ટુ ધ સ્લાઇડ. આ 29th જે શ્લોક છે ને એ લાસ્ટ શ્લોક છે 5મા અધ્યાયનો. હવે આની સાથે છે ને એકાદી એક સ્ટોરી પણ છે, સ્ટોરી પણ આપણે જોઈશું. તો હવે આમાંથી આપણે યાદ શું રાખવાનું છે? શાંતિ સૂત્ર. આપણી લાઈફમાં આપણને પીસફુલ લાઈફ જોતી હોય ને, તો પીસ ફોર્મ્યુલા છે એક. પીસ ફોર્મ્યુલા શું છે? તો સૌ કૃષ્ણ ભગવાન છે એ ઉત્તમ આનંદ છે, એ સુપર કંટ્રોલર છે, અને કૃષ્ણ ભગવાન આપણી પાસે જ છે અને આપણા એક ફ્રેન્ડ છે. આ ત્રણ વસ્તુ આપણે યાદ રાખવાની હે ને. લાઈફમાં કોઈ પણ ટેન્શન હોય, સ્ટ્રેસ હોય, એમાંથી બહાર નીકળવું હોય ને, તો પીસ ફોર્મ્યુલા શું છે? કૃષ્ણ ભગવાન છે એ આનંદ છે, એ સુપર કંટ્રોલર, બધી વસ્તુના નિયંત્રક છે, અને એ આપણી પાસે જ ઈચ્છતા મિત્ર છે, આપણા ફ્રેન્ડ છે. જો હવે છે ને અહીંયા એક સ્ટોરી છે, આ સ્ટોરી કોઈને આવડે છે? આ સ્ટોરી વિશે કોઈને આઈડિયા છે? બ્રહ્માજીની અને ગોપાળકોની અને કૃષ્ણ ભગવાનની એક સ્ટોરી છે. આ સ્ટોરી જો કોઈને આવડતી હોય તો હેન્ડ રેઝ કરો, તો તમે અમને એક્સપ્લેન કરીને સમજાવી શકો છો. અધરવાઇઝ આઈ વિલ એક્સપ્લેન ધ સ્ટોરી. તો સ્ટોરી જો કોઈને આવડતી હોય તો હેન્ડ રેઝ કરો. એકદમ પરફેક્ટ સ્ટોરી આવડવી જોઈએ. હા, ખાલી આમાં શું લખ્યું છે જોવાનું નથી, પણ પરફેક્ટ અમને સ્ટોરી સમજાવવાની છે ડિટેલમાં. કોને આવડે છે? બંસી નંદાનિયા માતાજી, યસ, તમને આવડે છે સ્ટોરી આખી? હા સર, એમાં એવું છે કે બ્રહ્માજી એના નહીં, ભગવાન બધા મિત્રોને ને તેમની ગાયોને પોતાના વશમાં કરીને પછી પોતાની સાથે લઈ જાય છે અને ત્યાં ઉઘાડી દે છે, અને ભગવાન પછી ગોકુળ વાળા બધા જે સાંજે તેમના પુત્રોને ને વાછડાઓને ને ગોતો બનાવીને ત્યાં ઘરે જાય છે બધાના. ઓકે, અને બ્રહ્માજી વિચારમાં પડે છે કે આ બધા અમે અહીંયા રાખ્યા છે તો નીચે કઈ રીતે પહોંચ્યા. ઓકે, વેરી ગુડ, હરી બોલ, થેન્ક યુ બંસી માતાજી. હજી થોડી ડિટેલમાં કોણ કહેશે આપણને? હેતવી માતાજી, તમે કહેશો? યસ હેતવી માતાજી, અનમ્યુટ કરીને બોલો. હા, એક વાર બ્રહ્માજી હતા ને, તો ભગવાન બધી લીલા કરે ને,
ब्रह्माजी बधुं जोवे एटले एने तो नहोती खबर के आ भगवान छे एटले एने एम थयुं के हवे छे ने हे हुं आ छोकरानी परीक्षा करूं के आ छोकरो छे कोण के ई आटली बधी सरस लीला करे छे तो एने एनी परीक्षा करी एने एवुं करूं के जेना मित्रो हता एनी गायो हती एना जे बधाय फ्रेंड हता ने एने ऊपर लई गया એની પાસે અને પછી છે ને હે એને એના વશમાં કરી લીધા અને પછી એ છે ને હે કૃષ્ણ ભગવાન વિચારમાં પડી ગયા કે મારા બધા ગોપાલકોની બધા ક્યાં વયા ગયા અને પછી એને શું કર્યું કે એ છે ને હે એને ગોપાલકોના અલગ અલગ સ્વરૂપ લઈ લીધા એના જેવા લીધા એ જેવા હતા ને એવા અને પછી જેની ઘરો જે હતું ને હે ત્યાં કૃષ્ણ ભગવાન વયા ગયા અને બધાને એમ થયું કે હા મારા છોકરાઓ ઘરે આવી ગયા અને ગાયો પણ ઘરે આવી ગઈ અને એને થોડું કેવું લાગતું હતું કે આ કદાચ કૃષ્ણ છે આ કેમ થોડીક વાણી કૃષ્ણ જેવી છે પણ પછી બહુ એવું નહોતું લાગતું એટલે કોઈ કઈ ન બોલ્યું અને પછી થોડાક દિવસો થયા ને એટલે બ્રહ્માજી કે હજી આને આ સ્વરૂપ અહીંયા ને અહીંયા કેમ છે આ બધા તો મારા વશમાં છે અને ત્યારે એને ખબર પડી કે આ વિષ્ણુ ભગવાન નો અવતાર છે એટલે એને છે ને હે જેના મિત્રો હતા ને હે એને પાછા દઈ દીધા અને કૃષ્ણ ભગવાને બધા સ્વરૂપે પાછા લઈ લીધા અને પછી જેમ હતું ને એમ થઈ ગયું. યસ, હરિ બોલ, ખૂબ સરસ. તો આ બ્રહ્માજીની એક વખત બ્રહ્માજીને મન થયું કે હું ચેક કરું કે આ કોણ છે, આ ખરેખર ભગવાન છે કોઈ કે પછી સામાન્ય બાળ છે, કેમ કે ભગવાન તો હતા કેવા સ્વરૂપે હતા, હે ને, સાવ નાનકડા બાળ સ્વરૂપે હતા અને ગોવાળિયાનો સાથે રમતા અને કેવા કેવા ગોવાળિયા હોય એ બધા. જો એક વખત એ લોકો બધા પિકનિક કરવા ગયા હતા તો પિકનિકમાં ગયા હતા તો બપોરે પછી ભગવાન તો કેવા હતા ખબર છે, બધા હોય નાના નાના કેવા પણ બધા સાથે ભળી જાય. પછી આપણે કેવું પિકનિકમાં ગયા હોય તો બધા એકબીજાના ટિફિનમાંથી ખાઈએ ને, બધા ફ્રેન્ડ્સ હોય આપણે બધા ભેગા થઈએ લંચ બોક્સ લઈ આવ્યા હોય તો બધા એકબીજા સાથે ટિફિન શેર કરીએ, લંચ બોક્સ પણ શેર કરીએ. તો ભગવાન એવી રીતે ખાતા હતા બધા સાથે. તો બ્રહ્માજીને એવું થયું કે આ ખરેખર ભગવાન છે તો હું ચેક કરું. તો એમણે શું કરી નાખ્યું, બધાને ગુમ કરી દીધા. એમના જે ફ્રેન્ડ હતા એ બધાને ગુમ કરી દીધા. પછી ગાયો ચરાવતા હતા એમની બધી ગાયો પણ ગુમ કરી દીધી. બધું એમની લીલાથી છે એમણે બધું ગુમ કરી નાખ્યું. એમણે કીધું જોઉં કે શું થાય છે. એને એમ હતું કે હવે તો ખબર પડશે આ કૃષ્ણ કોણ છે ખરેખર, અને બાળક છે કે ભગવાન છે કે શું છે. તો પછી કૃષ્ણ ભગવાને તો શું કર્યું, એમણે જેટલા બાળકો હતા ને બધા બાળકોને તો બ્રહ્માજી લઈ ગયા પોતાના બ્રહ્મલોકમાં. અને બ્રહ્મલોકના તો ટાઈમિંગ કેવા ખબર છે, ત્યાંની એક સેકન્ડ એટલે આપણા તો કેટલા બધા યર્સ થઈ જાય અહીંયા પૃથ્વીલોક પર ને, મતલબ તો એ બધું જયારે દ્વાપર યુગની વાત છે. તો એ સમય જયારે બધાને લઈ ગયા ને તો એને એમ હતું કે હવે તો શું થશે, કેમ કે આ બધા છોકરાઓ છે ગાયો છે સાંજ સુધી જો પાછા પોતાના ઘરે વૃંદાવન નહીં પહોંચે તો ટેન્શન થશે. તો કૃષ્ણ ભગવાને શું કર્યું, પોતાની લીલા બતાવી ને બ્રહ્માજી જે બધી ગાયો ચોરી ગયા હતા બાળકોને લઈ ગયા હતા ને તેની બદલે કૃષ્ણ ભગવાને જેટલા ગોવાળિયા હતા ને બધા પોતાના સ્વરૂપથી ગોવાળિયા બધા બનાવી દીધા જેવા હતા એવા ને એવા, અને ગાયો પણ પાછી આવી ગઈ અને બધા પોતપોતાના ઘરે પહોંચી ગયા. ને પછી બ્રહ્માજીને એમ થયું કે આવું કેવી રીતે થયું, મેં તો બધાને લઈ લીધા હતા, આ તો બધા પાછા નીચે પહોંચી ગયા છે. તો ત્યારે પછી એમણે બ્રહ્માજી કૃષ્ણ ભગવાનની સામે આવ્યા અને એમને પ્રણામ કરીને કીધું કે મહેરબાની કરીને મારી ભૂલ થઈ ગઈ, તમે મને તમારું સાચું સ્વરૂપ બતાવો. અને ત્યારે પછી છે ભગવાન એને પોતાનું શ્યામ સુંદર મુરલી મનોહર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણનું રૂપ બતાવે છે. અને પછી બ્રહ્માજી છે એનો ભ્રમ છે જે દૂર થઈ જાય છે અને એમને રિયલાઇઝ થાય છે કે અરે આ તો ખરેખર સાક્ષાત ભગવાન કૃષ્ણ છે. યસ, સો ધીસ વોઝ ધ સ્ટોરી. તો હવે આપણે શું યાદ રાખવાનું છે, જો આવું કંઈ થતું હોય આપણે, જો એક પેલો ચોર છે બરાબર, આ જો એક જસ્ટ અ મિનિટ, તો કેવું થાય છે કે એક વખત એક પેલી છોકરી જતી હોય છે ને તો એની પાસે એનું પર્સ હોય છે, તો પર્સ છે ને ચોર લોકો આવીને ચોરી જાય છે. તો જ્યારે ચોર ચોરી જાય છે ને તો ત્યારે એને શું થાય છે, સ્ક્રીન દેખાઈ રહી છે મારી, જસ્ટ અ મિનિટ, યસ. સો એ જ્યારે ચોરી જાય છે ને તો પેલા ટેન્શનમાં આવી જાય છે કે હવે શું થશે, મારું પર્સ તો ચોરી થઈ ગયું. પણ એટલી વારમાં પોલીસ આવી જાય છે, પોલીસ આવી જાય છે અને શું કરે છે, ચોરને પકડી લે છે. તો ચોરને જો આપણી આપણી કોઈ વસ્તુ હોય ચોર ચોરી કરી જાય તો આપણને એક શું હોય, શાંતિ હોય કે આપણને ભરોસો હોય કે પોલીસ આવીને એને
પકડી લેશે તો આપણું ટેન્શન દૂર થઈ જાય. એવી રીતે આપણી લાઈફમાં કોઈ ટેન્શન આવે તો આપણે યાદ રાખવાનું કે આપણો પોલીસ કોણ છે, સુપ્રીમ કંટ્રોલર કોણ છે, કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન આપણી સાથે છે તો આપણી સાથે કંઈ જ ખરાબ નહીં થાય. પછી જો અહીંયા પિક્ચરમાં શું છે, અર્થક્વેક કેવું કંઈ આવે છે અને એક માણસ છે એનું ઘર છે એ શું થાય છે, તૂટી જાય છે આખું, હે ને, તો એ રોવા માંડે છે, મારું ઘર તૂટી ગયું. અને એની સામે શું છે, એક ભક્ત છે ભગવાનનો, એનું પણ ઘર તૂટી જાય છે. તો એ શું કરે છે, એ પોતાનું ચેન્ટિંગ છે એ ચાલુ રાખે છે. એ કહે છે કે મને કૃષ્ણની યોજના ઉપર વિશ્વાસ છે, નક્કી કોઈ મારા એવા ખરાબ કર્મ હશે જેનું મને આ ફળ મળ્યું, પણ હવે ભગવાન છે આગળ બધું સારું કરશે. અને પોતાનું ચેન્ટિંગ છે ચાલુ રાખે છે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે. તો આપણી પણ લાઈફમાં ક્યારે પણ કોઈ ટેન્શન આવે ને તો આપણે એ છે ભગવાન કૃષ્ણને અર્પણ કરી દેવાનું, અને આપણે એવો ભરોસો રાખવાનો કે મને કૃષ્ણની યોજના ઉપર વિશ્વાસ છે, જે કંઈ પણ કરશે એ મારા સારા માટે જ કરશે. અને એવો ભરોસો રાખી અને આપણે આપણી ભક્તિ જે છે એ કન્ટિન્યુ કરવાની, બરાબર. તો આપણી લાઈફમાં કોઈ પણ ટેન્શન આવે તો આપણે શું કરવાનું છે, આપણે આપણું માઇન્ડસેટ છે ચેન્જ કરવાનું છે અને આપણે ખુશ રહેવાનું છે. આપણે શું કરવાનું છે, આપણે બધાએ જો પિક્ચરમાં કેવું સરસ દેખાડ્યું છે, આપણે શું કરવાનું છે બધાએ, આપણે કરવાનું છે ચેન્ટિંગ. ચેન્ટિંગ શું કરવાનું છે, એક જ મિનિટ હું તમને બધાને એક વખત અનમ્યુટ કરી દઉં. યસ, તો આપણી લાઈફમાં ક્યારે પણ પ્રોબ્લેમ જ્યારે આવતા હોય ત્યારે આપણે એ પ્રોબ્લેમનું ટેન્શન આપણે બધા એક સાથે કરવાનું છે, હરે કૃષ્ણ હરે થેન્ક યુ એવરીબડી. તો હવે પહેલા તો હું તમારી સાથે પેલી લિંક છે અટેન્ડન્સ ની શેર કરી દઉં પેલા ચેટ બોક્સમાં, એટલે તમારી અટેન્ડન્સ છે માર્ક થઈ જાય. ધેન વી વિલ કમ ટુ ક્વેશ્ચન આન્સર્સ એન્ડ જસ્ટ અ મિનિટ. યસ 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 ઓકે. જો લિંક તમને મેં મોકલી છે ચેટ બોક્સમાં, તો એના ઉપર ક્લિક કરી અને તમારે અટેન્ડન્સ છે તમારી માર્ક કરી લેવાની છે. સો વિથ ધીસ we end our chapter 5 here. હવે આપણે હજી આજે થોડો ક્લાસ વહેલો પૂરો થઈ ગયો છે, સો વી વિલ ટેક સમ ક્વેશ્ચન આન્સર્સ. બીજી થોડીક એક બે ઇમ્પોર્ટન્સ અનાઉન્સમેન્ટ કરશું, એની પહેલા આપણે એક મિનિટ ચાલુ રાખજો. આપણે પહેલા છે ને ક્લાસ ચાલુ કરીએ ત્યારે આપણે શું કરીએ, મંગલાચરણ કરીએ, આપણે બધા ગુરુઓને એમને યાદ કરીએ. તો હવે જયારે ક્લાસ પૂરો થાય ને ત્યારે આપણે વૈષ્ણવોને યાદ કરીએ. વૈષ્ણવ એટલે બધા ભક્તો, હું તમે આપણે બધા આપણા જેવા જે બધા ભક્તો હોય ને એમને યાદ કરીએ. તો આપણે શું બોલીએ, વૈષ્ણવ પ્રણામ મંત્ર બોલીએ. વાંછા કલ્પ તરુભ્યશ્ચ કૃપા સિંધુભ એવચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમ અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, ભગવદ્ ગીતા કી જય, સદગુરુ દેવ કી જય, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ, શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા. બધા મારી સાથે બોલજો, હરે કૃષ્ણ હરે કૃષ્ણ Hare Krishna 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 Hare Hare